अरे किंजी भाई, केमा अचानक आवी चढ्या? વાત જાણે એમ છે ગંગાબેન, કે મારો ભાઈબંધ ગુજરી ગયો છે, પણ મારી ભાઈબંધેજી એમને એમ છે હો. આવો ખીમજીભાઈ, તમારી એ વાત સાચી છે. ગંગાબેન, તમે જ્યારે ભૂલ કરો છો ને ત્યારે હું તમને શિખામણ દેવા આવું છું, પણ આજે હું તમને ચેતવણી દેવા આવ્યો છું. બોલને ભાઈ, શું વાત છે? આજ તારી વાત મને મારી સામે રી ભરી કા લાગે? આ તમારો સાગર અને મારી પાયલના એકબીજાના મન મળી ગયા છે અને ગામ આખું વાતો કરે છે. અરે ખીમજીભાઈ, ઈ તો છોકરા કહેવાય, ભેડા રમતા હોય, વાત હું છે ઈ કયો ને? હું વાત એ કહેવા આવ્યો છું કે જો હંધાઈનો રાજીપો હોય ને તો આપણે સાગર અને પાયલની સગાઈ કરી નાખીએ, અને જો એ વાત તમને મંજૂર ન હોય ને તો તમારા સાગરને સમજાવી દેજો કે મારી સોડીથી શેટો રહે. સાગરનો બાપ તારો ભેરુ હતો ને, એટલે વધારે મારાથી તને કઈ ન કહેવ. પણ મને એક વાતનો જવાબ આપ, મારો સાગર તારા ઘરે આવે છે કે પછી તારી સોડી સામેથી બોલાવા આવે છે? તો પછી તારી સોડીને જ સાંભળ ને. આ ભેરુ હતો ને એટલે જ હું કઈ નથી બોલતો, નહીતર તો તારા સાગરને એક ધોકા ભેગો પાડી ન દીધો હોય. ખીમા, હગાઈ તો હરખે હરખામાં થાય, આ તારા અને મારા ખોયડામાં હાથી ગાડાનો ફેર છે. અને આ તમે મારા ઘર લગી કેવા આવ્યા છો તો હું સાગરને ઠપકો જરૂર દઈ, પણ તું તારી સોડીને સમજાવી દેજે. ગંગા, હરખામણી તો જર અને જમીનની ન હોય, ખમીર અને ખાનદાનીને હોય છે, અને એમાં તો તારી પેઢીઓ પણ ટૂંકી પડે હો ગંગા. ઈ બધાય જમાના ગયા ખીમા, આ ખમીર અને ખાનદાનીનું કાઈ ન આવે, અત્યારે તો રૂપિયો જ બોલે, રૂપિયો જ બોલે, સમજો? ઠીક છે ગંગા, કાળજી રાખજે કે આપણે બંને વચ્ચે દુશ્મની ન થાય, નહીતર ગામ દાંત કાઢશે પછી. ઈ તો ખીમા જેવી લેવા હે ને એવી જ સામે દેવા હે, બાકી મારે ક્યાં દુશ્મની ના અભર ખાશે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે ખીમા, સમજી વિચારીને ડગલા ભરજે. ગંગા, તારી વાત બધી સાચી, પણ હવે આ જર અને જમીનના ગુમાનમાં મોટા ડગલા નહીં ભરતી, કારણ કે હવે આ ખીમો તારી હારી નથી, તારી હામો છે, સમજી? માયા, તને આ સાગરના ધતિંગની કઈ ખબર છે? કેમ, શું થયું? કોઈ જોડે ઝઘડો કર્યો? અરે હમણાં ખીમો આવ્યો હતો અને તણાઈ તણાઈને વાત કરતો હતો, કહેતો તો કે તારો સાગર મારી સોડીની આરે ફરે છે અને ગામ આખું વાતું કરે છે. મને ભાઈ એવી કઈ વાત ના કરે, શું કીધું ખીમા કાકાએ? અરે બહુ રીતી વાત કરતો હતો અને કહેતો હતો કે જો હગાઈ કરવી હોય તો ઠીક છે, હગાઈ ન કરવી હોય ને તો કહી દેજે તારા છોકરાને કે મારી સોડીથી દૂર રહે. હા તો ખીમા કાકા સાચું જ બોલ્યા છે, સગાઈ કરવી નહીં ને બીજાની છોકરીઓ સાથે ફરવું એ લખણ કઈ સારા ન કહેવાય. આવા દે, આવા દે સાગરિયાને ઘરે, આજ તો એને ધોલારવો જ પડશે. એની મને હંધીએ ખબર છે. અને સિયા તું બોલ, તને આની વાતની કઈ ખબર છે? ના મમ્મી, હું કઈ નથી જાણતી, પણ ભાઈ કેતો હતો કે એને પાયલ સાથે લગ્ન કરવા છે. આ તારી હાટો થઈને ખીમજી આરે સબન તૂટી ગયો. અરે ઈ તો જો એનું ખોયડું કેવું છે, સે આપણા લાયક. તમે શું કહો છો મમ્મી? કે એનું ખાનદાન એનું ખોયડું જોયું છે? અરે મારા પપ્પાએ જ્યારે એની જોડે દોસ્તી કરી ત્યારે એનું ખોડું જોઈને દોસ્તી કરી હતી. ભાઈ એમ છે ને, મમ્મી ની સામો ના થા, મમ્મી કે છે ને ત્યાં તારે લગ્ન કરવા પડશે, બીજું બધું છે ને ભૂલી જાજે હો ને. તો રેવા દો, મારે મારે નથી પવણવું, જો હું પવણીશ તો પાયલ જોડે જ પવણીશ, નકર આખો ભાવ કાઢી નાખીશ એમને. એટલે તું મારી હામે પડી છે એમ? આ તારી ભમી તો નથી ગઈ ને? અરે ભમતી હોય તો મને મારી નાખજો, બીજું તમે કરી શું શકવાના હતા? સાગરિયા એક વાત કાન ખોલીને સાંભળી લેજે, ઘડીકમાં ભિખારી થઈ જઈશ, એક રાતી પાયે તને આ ઘરમાંથી નહીં આપું.
તો કોને જોયો છે આ રાતી પાય? હું તો આ હેલો, તમે લેતા જજો સ્વર્ગમાં તમારી સાથે. મમ્મી જરાક ઢીલા પડો ને, બધા હારાવાના થઈ જશે. શું કામ ને તમે બંને આવું બોલો છો? હા તો તું એના ખોળે બેહી જા, એટલે તને સારી રીતે હાચવ છે. હું તો આ હેલો. અરે એને કોક ઉભો તો રાખો, એ વયો જાય તો હું એની વગર નહીં રહી શકું. મમ્મી હું જાઉં છું, એને સમજાવું, કદાચ સમજી જાય તો. હવે તું એઠી બહેને એને સમજાવવા વાળી? આ બે દિવસ બહાર ભાટકશે ને, એટલે આફુડો હેઠો બેહી જાય. અરે ખીમજીભાઈ કઈ બાજુ ગયા હતા? અરે ભાઈ જો ને, આ ગંગાના ઘરે ગયો હતો. હા એટલે મેં જે વાત સાંભળી એ સાચી છે એમ ને? કઈ વાત? મેં સાંભળ્યું છે કે તમારી છોકરી અને ગંગાનો છોકરો બે હારે ફરે છે. અરે ભાઈ એ છોકરો તો મારા ભેરુનો છોકરો છે, અને એના ઘર સાથે અમારે ઘર જેવો સંબંધ છે, તો બંને છોકરી છોકરા એકબીજાથી તે રમે રખડે, એમાં તમને શું વાંધો છે? મને તો વાંધો જ છે, પણ આ વાતને લઈને આખા ગામને પણ વાંધો છે, એ તમને ખબર છે? અરે ગામને તો કંઈ પણ થાય ને, તો વાત કરવાનો મોકો જોઈએ, અને જો કાંઈ પણ થશે ને, તો મારી આબરૂનો સવાલ છે, એમાં તમારે શું? અરે તમારા એકની આબરૂનો સવાલ નથી, તમે આ ગામમાં રહો છો ને, એટલે આખા ગામની આબરૂનો સવાલ છે. એટલે મારું માનવું એવું છે કે તમે ગંગાના છોકરા સાથે એની સગાઈ કરી દો. અરે ભાઈ હું અત્યારે છે ને એના ઘરે એટલા માટે જ ગયો હતો, પણ એને રૂપિયાનો બહુ ઘમંડ છે ને, એટલે મને ગંગા કહેતી હતી કે સગો તો મારે મારી સમો વળ્યો જ જોઈએ, તારા જેવો ન ચાલે મારે સગો. એટલે મેં એને સાફ શબ્દોમાં કહી દીધું કે આજ પછી તારા છોકરાને સમજાવી દેજે કે મારી સોડીથી શેટો રહે. તો પાછો મને શું કહે છે ખબર? કે તારી સોડીને મારો છોકરો તારા ઘરે બોલાવવા આવે છે. એણે એના છોકરાને પાછો વળવા જોઈએ, તે છતાં તમને ધમકી આપે છે. એને પૈસાનો બહુ ઘમંડ આવી ગયો લાગે છે. આપણે એની સામે ન જોવાય, એનું ઘમંડ એક દિવસ જરૂર ઓગળશે, બીજું શું. તો ખીમજીભાઈ તમે એક કામ કરો ને, એના ઘરે 5 માણસ લઈને જાઓ, એટલે એને ખબર પડી જશે. અરે ભાઈ તું ગામના 5 માણસની વાત કરે છો? ગામના 5 માણસ નહીં, પણ આખું ગામ લઈને જાય ને એના ઘરે, તો એ એકની બે નહીં થાય એમ, કારણ કે એ મગજની બહુ ટળશે. ખીમજીભાઈ એ તો મને ખબર જ છે, પણ મને વિશ્વાસ છે કે જો તમે એકવાર પંચ ભેગું કરો ને, તો પંચ સામે ભલભલાઈ ઝૂકવું પડે, એ તો તમને ખબર જ છે ને. એ વાત તારી સાચી ભાઈ, પણ એના ઘરવાળા હતા ને જે, એની સાથે મારે પાકી મિત્રતા હતી. અને ભાઈ તને તો ખબર જ છે ને કે હું આવા બધા લફડામાં પડવા નથી માગતો. જો હું ધારું ને તો હું પણ એના છોકરાને એક ધોકા ભેગો ઢીમ ઢાળી દઉં, પણ નહીં, જોઈએ છીએ હવે આગળ શું થાય છે. ભાઈ તું તો બહુ ધીરજવાળો હો, બાકી મારા ઘર પર કોઈ નજર કરી હોય ને, તેનું ઢીમ ઢાળી દઉં. અરે ભાઈ તને તો ખબર જ છે ને કે આ બધી વાત જો શાંતિથી પતી જતી હોય ને, તો મને બાંધવામાં કોઈ રસ નહીં. જો ભાઈ હવે હું એની સાથે બાંધવા જાઉં ને, તો ગામ દાંત કાઢે કે જોયું એનો મિત્ર હતો ત્યાં સુધી કેવી પાકી ભાઈબંધી રાખી, અને મિત્ર ગુજરી ગયો તો ગંગાને ઘરે એકલી જોઈ અને એની સાથે બાંધવા ગયો, તો એ વાતમાં તો મારે જ નિશા જોયા જેવું થાય ને. ઠીક છે તો પછી તમને જેમ યોગ્ય લાગે એમ કરો, તમારા મિત્રનું તો ઘર છે, હું તો આ ચાલ્યો. બેટા ગામના માણસો પણ કેવા છે કાંઈ ખબર નથી પડતી, કોઈના ઘરે કાંઈ પણ થયું નથી કે બસ સજાગરો ઉડાડ્યો નથી. બાપુ કેમ તમારું મોઢું પડી ગયું છે, કઈ થયું છે તમને? અરે બેટા શું વાત કરું તમને, મો મારે તો જીભ જાય, પેટ મારે તો જીવ, મારી અંતરની પીડા હું કોને કહું? બાપુ તમારી દીકરીને તો જો, મારા બાપુને કઈ પીડા મૂંઝવે છે? બેટા જગ પજવે ને તો ભાગી જવાય, પણ પેટ પજવે તો તને શું વાત કરું. આજ ઓલા ગંગાબેન છે ને, એની હારી માથાકૂટ થઈ છે. સમજી ગઈ બાપુ, એને તમારું અપમાન કર્યું હશે ને રૂપિયાના જોરે. હા બેટા. ભલે બાપુ હું એના રૂપિયાને અને એના છોકરાને
બંનેને ઠોકર મારીને હું મારા બાપુની સાથે જ રહીશ. બેટા, મને તો મારી દીકરી ઉપર પૂરો ભરોસો છે, પણ આ બનવા કાળે બધું બન્યું હશે કે તારી ભૂલ થઈ ગઈ. પણ બાપુ, મારા પર તમે એટલો વિશ્વાસ રાખજો કે હું ક્યારેય તમારું માથું શરમથી નહીં ઝૂકવા દઉં, ભલે ને જગતભરની ખુશો રોળે. બેટા, તે ભલે મોટા મોટા સપના જોયા હોય, પણ તું હજી નાની છો ને, એટલે માણાને ઓળખી ન શકે. બાપુ, હું માણાને તો ઓળખું, પણ મારા બાપુની ઉપાધિ અને એનો રાજીપો સારી રીતે સમજી શકું છું. જો બેટા, આ બધી વાત મારે તને ન કહેવાય, પણ તને કહેનારી તારી માં તો થોડા સમય પહેલા જ આપણને છોડીને જતી રહી, તો હું શું કરું? સારું બાપુ, હવે તમે જીવ કોસવાનું બંધ કરો અને હાલો ઝટ હાથ ધોઈને ખાઈ લ્યો હવે.